વંદે માત્ર મિત્રો આજનો આપણો ટોપિક છે આપણે શીખી ગયા કે એસિડ ભૂરા લાલ લાલ અને બેઝ બનાવે છે ચાલો હવે આપણે જોઈએ કે જ્યારે એસિડ તથા બેઝ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે શું થાય છે આ તટસ્થિકરણ પ્રક્રિયામાં આપણે એવા સૂચકનો ઉપયોગ કરીશું જેનો આપણે અત્યાર સુધી ઉપયોગ કર્યો નથી તેને ફિનોથેલિન કહે છે બાળમિત્રો અત્યાર સુધી આપણે કુદરતી સૂચક લિટમસ હળદર અને જાસૂદના ફૂલ વિશે ચર્ચા કરી કૃત્રિમ સૂચકો છે ફિનોથેલિન મિથાઇલ ઓરેન્જ વગેરે આ તટસ્થીકરણમાં આપણે આ કૃત્રિમ સૂચકો જેમાં ફિનોથેલિનનો ઉપયોગ કરીશું

હવે હળવેથી કસ નળીને હલાવો તમને એસિડના રંગમાં કોઈ ફેરફાર થતો જણાય છે તો બાળ મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડમાં ફિનોથેલિનના બે થી ત્રણ ટીપા નાખતા તેમાં કોઈ રંગ પરિવર્તન આપણને દેખાશે નહીં હવે ડ્રોપરની મદદ વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું તેમાં ઉમેરો અને કસનળીને હળવેથી હલાવો શું દ્રાવણના રંગમાં કોઈ પરિવર્તન જણાય છે હવે ટીપે ટીપે સોડિયમ મિત્રો દ્રાવણ ને એક ટીપો ઉમેરતા તેમાં ગુલાબી રંગ ઉત્પન્ન થશે હવે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના ટીપા ઉમેરતા જવાના છે અને કસનળીને હલાવવાની છે

આ સ્પષ્ટ કરે છે કે જ્યારે દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે ત્યારે ગુલાબી રંગ આપે છે બીજી રીતે જ્યારે દ્રાવણ એસિડિક હોય છે છે ત્યારે તે રંગવિહીન રહે તો આપણને એટલી સ્પષ્ટતા થઈ ગઈ કે જ્યારે દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ગુલાબી રંગ આપશે અને જ્યારે એસિડિક હોય ત્યારે તે રંગવિહીન બનશે તો ચાલો હવે તટસ્થીકરણની પ્રક્રિયાને આપણે એસિડ ચોથા ભાગ જેટલું ઉમેરવાનું છે ત્યારબાદ તેમાં બે ત્રણ ટીપા ફિનો નાખો અને કસનળીને હલાવો ત્યારબાદ તેનું નિરીક્ષણ કરો કે તેમાં કોઈ રંગ પરિવર્તન થાય છે તો બાળ મિત્રો તેમાં કોઈ રંગ પરિવર્તન થશે નહીં હવે તેમાં મંદ સોડિયમ દ્રાવણનો એક હાઇડ્રોક્સાઈડના ઉમેરો અને કસનળીને હલાવતા આ દ્રાવણ હવે ગુલાબી રંગનું બનશે હવે આ ગુલાબી રંગ અદ્રશ્ય થાય ત્યાં સુધી સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા જાઓ હવે જો રંગ અદ્રશ્ય થાય કે રંગ આછો ગુલાબી થાય ત્યારે તેમાં ભૂરું અને લાલ લિટમસ પત્ર નાખો અને અવલોકન કરો કે આ ભૂરા અને લાલ લિટમસ પત્ર પર શું અસર થાય છે અને તેના પરથી નિર્ણય તારવો તો બાળ મિત્રો ભૂરું અને લાલ લિટમસ પત્રો પર આ દ્રાવણની કોઈ અસર થતી નથી ભૂરું લિટમસ પત્ર અને લાલ લિટમસ પત્ર પર આવું થવાનું કારણ શું શા માટે તેના પર કોઈ અસર થતી નથી આપણને ખબર છે કે હાઇડ્રોક્લોરિક એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે જેથી તે લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે પરંતુ આ દ્રાવણમાં ભૂરો અને લાલ લિટમસ પત્ર નાખતા તેના પર કોઈ ફેરફાર થતા નથી તો આવું થવાનું કારણ શું તો ચાલો જોઈએ તેનું કારણ જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં પડે છે ત્યારે બંને દ્રાવણ એકબીજાની અસરનું તટસ્થીકરણ કરે છે જ્યારે યોગ્ય પ્રમાણમાં એસિડિક દ્રાવણ દ્રાવણ તથા બેઝિક થાય છે ત્યારે તેમની એસિડિક પ્રકૃતિ અને બેઝિક પ્રકૃતિ નાશ પામે છે પરિણામે મળતું દ્રાવણ ન તો એસિડિક હોય કે ન તો બેઝિક હોય છે આમ મિત્રો જ્યારે એસિડ અને બેઝ સબ પ્રમાણમાં ભેગા થાય છે ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે એસિડ અને બેઝના સબ પ્રમાણમાં ભેગા થવાથી બંને પદાર્થો પોતપોતાના ગુણધર્મો ગુમાવે છે એસિડ તેની પ્રકૃતિ ગુમાવે છે અને બેઝ તેની પ્રકૃતિ ગુમાવે છે પરિણામે ક્ષાર અને પાણી બને છે જેને લીધે ભૂરા અને લાલ લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી તટસ્થીકરણની પ્રક્રિયા બાદ તરત જ કસનળીનો સ્પર્શ કરો તમને અનુભવ થાય છે તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે વિમુક્ત થાય છે મુક્ત થતી ઉષ્મા મિશ્રણના તાપમાનમાં વધારો કરે છે બાળ મિત્રો જ્યારે એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે થોડા ઘણા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થાય છે તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે જેને ક્ષાર કહે છે ક્ષારની પ્રકૃતિ એસિડિક બેઝિક કે તટસ્થ હોઈ શકે છે આ પરથી તટસ્થિકરણની પ્રક્રિયાને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય એસિડ તથા વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને કહે છે આ પ્રક્રિયામાં પાણી ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે જેને સમીકરણ સ્વરૂપે આપણે નીચે મુજબ દર્શાવી શકીએ છીએ કે એસિડ પ્લસ બેઝ સંયોજન થતા ક્ષાર પ્લસ પાણી અને પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય છે આમ એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે અને આ પ્રક્રિયાને અંતે આપણને ક્ષાર પાણી તથા ઉષ્મા પ્રાપ્ત થાય છે ચાલો આ તટસ્થીકરણનું એક ઉદાહરણ જોઈએ નીચે આપેલું ઉદાહરણ તટસ્થીકરણની પ્રક્રિયાનું છે હાઇડ્રોક્લોરિક એસિડ જેનો અણુસૂત્ર છે HCl plus sodium hydroxide જેના અણુ સૂત્ર છે NaOH હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડ છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતા સોડિયમ ક્લોરાઇડ જેના અણુ છે NaCl plus પાણી જેનું અણુ સૂત્ર H2O બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાના અંતે સોડિયમ ક્લોરાઇડ અને પાણી પ્રાપ્ત થાય છે જેમાં સોડિયમ ક્લોરાઈડ એ ક્ષાર છે ભૂજોએ મંદ સલ્ફ્યુરિક એસિડને ચૂનાના નીતરિયા પાણીમાં ઉમેર્યો તો પ્રક્રિયાના મિશ્રણનું તાપમાન ઠંડો કે ગરમ હશે તો બાળ મિત્રો સલ્ફ્યુરિક એસિડ એ એસિડ છે અને ચૂનાનું નેતરિયું પાણી એ બેઝ છે તો આ એસિડ અને બેઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા છે જેને લીધે મિશ્રણનું તાપમાન ગરમ હશે કારણ કે એસિડ અને બેઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી કેટલીક ઉષ્મા વિમુક્ત થાય છે એટલે કે ઉત્પન્ન થાય છે જેને લીધે મિશ્રણ ગરમ થાય છે ચાલો હવે આપણે જોઈએ રોજિંદા જીવનમાં તટસ્થીકરણના ઉપયોગો પ્રથમ ઉપયોગ છે અપચો આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે તમે પ્રકરણ બે માં શીખી ગયા કે તે આપણને ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય થાય તો આપણને અપચો છે કેટલીક વખત અપચો પીડાદાયક છે આ અપચાથી મુક્ત થવા આપણે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો એટલે કે બેઝિક ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે તે વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ કરે છે આમ જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધવાથી આપણને અપચો થાય છે આ અપચાને દૂર કરવા આપણે દવા સ્વરૂપે મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ છીએ જે બેઝ છે આમ એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે અને અપચો દૂર થાય છે બીજો ઉપાય છે તટસ્થીકરણનો કીડીનો કરડવું જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે આ એસિડની અસરને દૂર કરવા આપણે બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાય કાર્બોનેટ અથવા ક્લેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ જે ઝિંક કાર્બોનેટ ધરાવતું હોય છે બાળ મિત્રો કીડીના કરડવાથી આપણા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે આ એસિડની અસર દૂર કરવા કીડીના ડંખ પર સોડિયમ બાય કે ઝિંક કાર્બોનેટ ઘસવામાં આવે છે જે બેઝિક ગુણધર્મ ધરાવે છે આમ એસિડ અને બેઝ વચ્ચે તટસ્થિકરણની પ્રક્રિયા થાય છે અને કીડીના ડંખની અસર દૂર થાય છે ત્રીજો ઉપાય છે જમીનની માવજત રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાઓને યોગ્ય વિકાસ થતો નથી જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઈમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કે સ્લેગ્ડ લાઈમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવવામાં આવે છે જો જમીન બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થો ઉમેરવામાં આવે છે જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરે છે જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે આબા મિત્રો

જૈવિક પદાર્થો ઉમેરવામાં આવે છે જેથી જમીન બને છે અને વનસ્પતિઓ કે પાકનો વૃદ્ધિ અને વિકાસ યોગ્ય થઈ શકે ચોથો ઉપાય ફેક્ટરી વેસ્ટ કારખાનામાંથી નીકળતો કચરો ઘણી ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે જો આવા કચરાને સીધો જ પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો તેમાં એસિડ માછલી તથા બીજા પાણીના જીવોનો નાશ કરી નાખે છે આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે અને જળાશય કે નદીઓના પાણીમાં તેને વહેવડાવવામાં આવે છે આમ બાળ મિત્રો આપણા રોજિંદા જીવનમાં તટસ્થીકરણ ખૂબ જ ઉપયોગી છે તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં આજ જ પ્રકરણના પુનરાવર્તન સાથે મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ જય હિંદ જય ભારત